સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધાર નગરપાલિકાના ઘણા સમયથી ખાલી પડેલ ઉપપ્રમુખની જગ્યા ઉપર આજ રોજ ચૂંટણી ડેપ્યુટી કલેક્ટરને અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય સ્થાન ઉપર ગાયત્રીબા મનોહરસિંહ રાણાની ઉમેદવારી નોંધાઈ હતી. આ ઉમેદવારીમાં અન્ય કોઈ સુધરાઈ સભ્ય ફોર્મને ભરતા ગાયત્રીબા બિનહરીફ ચૂંટાયેલ હતા. છેલ્લા 25 વર્ષથી ધાંગધ્રા નગરપાલિકા ઉપર ભાજપનું શાસન છે. ભાજપના વોર્ડ 6ના ગાયત્રીબાનું નામ આવતા સર્વ સુધરાઈ સભ્યો અને નગરપાલિકા પ્રમુખ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને મિષ્ટાન આપી ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. ભારતીય જનતા પાર્ટીએ જે બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ અને તેમજ બધાએ મારા પર જે વિશ્વાસ મૂકી અને જે મારી પસંદગી પ્રમુખ તરીકે કરી છે તે બદલ હું પહેલા સૌનો આભાર માનું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે છે કે વિકાસ અને સ્વચ્છતા માટેનું તો એ કામોને હું આગળ ધપાવીશ. ધાંગધ્રામાં રસ્તાઓને હેડો ગટરને સ્વચ્છ રહે એ માટેના મારા હંમેશા પ્રયાસો રહેશે. બધાને સાથમાં રાખીને હું પ્રયાસો કરીશ અને પ્રેરણાદાયી એવા મારા શ્રી માનનીય આઈકે જાડાસા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે હંમેશા અને હંમેશા આગળ વધીએ વિકાસના પંથો અને શહેરને જેમ બને એમ સ્વચ્છ અને એના ગાયત્રીબા મનોહરસિંહ રાણાની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરી જગ્યા ભરવામાં આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે ગાયત્રીબાની અમે નિમણૂક કરીએ છીએ.